રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે તો બીજી તરફ ચોમાસાની વિદાયની સાથે સાથે રાજ્યમાં એકાએક ગરમીનો પારો ઊંચકાયો છે તો ત્યારે આગામી સમયમાં અમદાવાદના તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે। અમદાવાદમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે। ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં સામાન્ય કરતાં 19% વધુ વરસાદ પડ્યો છે તો તેમજ આગામી સપ્તાહમાં ચોમાસું રાજ્યમાંથી વિદાય લઈ શકે છે જેથી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની સંભાવના નહીવત છે। પરંતુ વરસાદની વિદાય થતા ઓક્ટોબર મહિનામાં અમદાવાદના તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 7 ઓક્ટોબરના રોજ પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, વારાણસીમાં વરસાદની આગાહી છે તો જ્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાનને અડીને આવેલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે। મુંબઈથી ગોવા તરફની સિસ્ટમ દક્ષિણ ગુજરાત ભારતમાં ભાગોમાં વરસાદ લાવી શકે છે તો નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે નવરાત્રી દરમિયાન 17 ઓક્ટોબરથી દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થઈ શકે છે। ગુજરાતમાં 17 અને 19 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે।